હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે ત્રણ માર્ચ અને ત્રણ માર્ચ બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અપેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો ફ્રેન્ડ પૂરો વિડિયો જોજો કારણ કે કરંટ અફેર્સની સાથે જેટલા પણ બીજા પ્રશ્નો બની શકે એની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ તો આમ તેમની વાત કરી વગર પોઈન્ટ પર આવીએ ચાલુ કરીએ ત્રણ માર્ચ બે હજાર એકવીસની કરંટ અફેર્સની આ ટેસ્ટ ક્વેશ્ચન નંબર વન છે

યુએનઆઈ કાર્બન કાર્ડ લોન્ચ કર્યો છે તો મિત્રો વાત કરીએ યુબીઆઈ ની તો યુબીઆઈ નું પૂરું નામ છે શું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બરાબર એની સ્થાપના થઈ હતી અગિયાર નવેમ્બર ઓગણીસો ઓગણીસ ના રોજ અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો મુંબઈ ખાતે આવેલું છે હાલમાં એના મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે તો એ છે રાજકિરણ કિરણ રાયજી બરાબર યુબીઆઈ નું મોટો શું છે તો ગુડ પીપલ ટુ બેંક વિથ બરાબર આ યુબીઆઈ નું મોટો છે તો આ બધા યુબીઆઈ ના તો હાલમાં દાદા સાહેબ દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી કયા અભિનેતાને સન્માનિત કરવાની જાહેરાત થઈ છે તો મિત્રો તમને બધાને ખબર હોવી જોઈએ એ થઈ છે રજનીકાંત બરાબર રજનીકાંતને જે છે આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે તો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની મિત્રો દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે છે એ ફિલ્મ જગતનો સૌથી મોટો સૌથી મોટો એવોર્ડ છે એટલે દાદા સાહેબ ફાળકે એવોર્ડને રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ તો ફિલ્મ ઉદ્યોગનો ફિલ્મ જગતનો બોલિવૂડનો અથવા ટેલિવૂડ હોલીવુડ જે પણ હોય સોરી હોલીવુડ નહીં ભારતનો જે ફિલ્મ ઉદ્યોગ ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ છે એ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ બરાબર

તો મિત્રો પહેલી મૂકી ફિલ્મ હતી રાજા હરિશચંદ્ર તો પહેલી બોલતી હતી કોને આપવામાં આવશે તો સૌથી પહેલા કોને આપવામાં આવ્યું હતું તો સૌથી પહેલા આપવામાં આવ્યું હતું દેવકી રાણીને નાઇન્ટીન સિક્સટી નાઇનમાં દેવકી રાણીને આપવામાં આવ્યું હતું સૌથી પહેલા આ પચાસનું સંસ્કરણ છે મિત્રો

દાદા સાહેબ ફાળકે એવોર્ડ ને રિલેટિવ પ્રશ્નો હતા નેક્સ્ટ ક્વેશન જોઈએ તો દર વર્ષે ઓડિશા દિવસ અથવા ઉત્કલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ આ બંને યાદ રાખજો તમે ઓડિશા દિવસ પણ કહેવાય છે અને ઉત્કલ દિવસ પણ કહેવાય છે ખાસ કરીને ઉત્કલ દિવસ જે છે એ યાદ રાખજો તમને પૂછી શકે ઉત્કલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તેનું રાઈટ આન્સર છે પહેલી એપ્રિલ બરાબર ફર્સ્ટ એપ્રિલ જે છે એક એપ્રિલના રોજ દર વર્ષે ઉત્કલ દિવસ અથવા ઓડિશા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ઓડિશાની સ્થાપના થઈ હતી મિત્રો એક એપ્રિલ ઓગણીસો છત્રીસના રોજ પહેલાં ઓડિશા જે છે એ બંગાળ પ્રેસિડેન્સીનો ભાગ હતો અંગ્રેજોના ટાઈમમાં જે બંગાળ પ્રેસિડેન્સી છે એનો ભાગ હતો ઓડિશા એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાં ઓડિશાની સ્થાપના થઈ હતી ઓડિશા અસ્તિત્વમાં આવ્યું હતું તમને બધાને ખબર હશે કે ચીલકા સરોવર જે મિત્રો એ ચિલ્કા સરોવર ઓડિશાની અંદર આવેલું છે કોણાર્કનું મંદિર જે છે એ ઓડિશામાં આવેલું છે હીરાકુંડ બાંધ જે છે એ પણ ઓડિશામાં આવેલું છે તમારા માટે પ્રશ્ન એ છે કે હીરાકુંડ બાંધ કઈ નદી પર બનાવવામાં આવેલું છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે વિસ્તારની દ્રષ્ટિ જોઈએ તો ઓડિશાનું નવમું સ્થાન છે નવમું સ્થાન છે વિસ્તારની દ્રષ્ટિએ ઓડિશાનું બરાબર ને વસ્તીની દ્રષ્ટિ જોઈએ તો અગિયારમું સ્થાન છે ઓડિશાનું બરાબર પૂરા ભારતમાં તો મિત્રો ઓડિશાની વાત થઈ જાય તો ઓડિશાનું પાટનગર ભુવનેશ્વર જે હાલમાં છે સૌથી તો જે ટાઈમમાં ઓડિશા અસ્તિત્વમાં આવ્યું તે ટાઈમમાં ઓડિશાનું પાટનગર કટક હતું પણ દસ વર્ષ પછી ભુવનેશ્વર બની ગયું એટલે હાલમાં ભુવનેશ્વર છે ઓડિશાના સીએમ કોણ છે તો એ છે નવીન પટનાયક અને ગવર્નર છે ગણેશી લાલ મિત્રો ઉમીદ કરું તમને વિડીયો મારા ગમતા હશે બરાબર કારણ કે તમારા કમેન્ટ જોઈને મને ખબર પડી જાય છે

તો જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર એકવીસ લોન્ચ કર્યો કોણે વર્લ્ડ ઇકોનોમી ફોર્મ બરાબર વર્લ્ડ ઇકોનોમી ફોર્મ જે છે એણે કયો રિપોર્ટ તો જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર એકવીસને લોન્ચ કર્યો છે અથવા રિપોર્ટ આપ્યો છે એમણે વર્લ્ડ ઇકોનોમી ફોરમે તો શું છે આ રિપોર્ટ તો મિત્રો જેન્ડર ગેપ એટલે આપણે સમજી ગયા કે સ્ત્રી અને પુરુષ જે છે આ બંનેઓના વચ્ચે એમને જે અધિકારો મળે છે બરાબર એનો જે સામાજિક ભેદભાવ થાય છે અથવા નથી થતું તેના વિશેની આ રિપોર્ટ છે ભારત જે છે ખૂબ જ ખરાબ છે વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામમાં એમ પણ પૂછી શકે કે તાજેતરમાં જાહેર થયેલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર એકવીસમાં ભારતનો કયો નંબર છે તો કુલ એકસો પંચાવન દેશ છે કુલ એકસો પંચાવન દેશમાંથી ભારતનો કયો નંબર છે તો ભારતનો નંબર છે એકસો ચાલીસ બરાબર એકસો ચાલીસમો નો નંબર છે ભારતનો યાદ રાખજો એકસો હાલત ખરાબ છે આપણા દેશની તો વાત કરીએ હવે આ જેન્ડર ગેપ રિપોર્ટ બે હાજર પ્રથમ કોણ રહ્યું છે તો પ્રથમ રહ્યું છે આઈસલેન્ડ મિત્રો આઈસલેન્ડ જે છે એ પ્રથમ રહ્યું છે યાદ રાખજો આઈસલેન્ડ પ્રથમ રહ્યું છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં કયા રાજ્યની સરકારે બસોમાં મહિલાઓ માટે ફ્રી યાત્રાની જાહેરાત કરી તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે પંજાબની જે સરકાર છે પંજાબ સરકારે હાલમાં રાજ્ય સરકારની એટલે કે સ્ટેટ ગવર્મેન્ટની જે બસો છે એમાં મહિલાઓ માટે ફ્રી યાત્રાની જાહેરાત કરી છે બરાબર તો વાત કરીએ પંજાબની તો મિત્રો પંજાબનું કેપિટલ છે ચંડીગઢ જે હરિયાણાનું પણ કેપિટલ છે બરાબર પંજાબ અને હરિયાણાનું એક જ કેપિટલ છે તમે યાદ રાખજો ચંડીગઢ અને ચંડીગઢ પોતે કેન્દ્રશાસિત પ્રદેશ છે તો હવે ચંડીગઢ કેપિટલ છે તો સીએમ કોણ છે તો સીએમ છે કેપ્ટન સિંહ બરાબર કેપ્ટન સિંહ પંજાબના મુખ્યમંત્રી છે અને ગવર્નર છે વીપી સિંહ બડનોર ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ હાલમાં જારી થયેલી આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર આઈસીસી જે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એણે હાલમાં ઓડીઆઈની રેન્કિંગ જે છે એ જારી કરી છે તો એમાં સૌથી ટૉપ પર કોણ રહ્યું તો સૌથી ટૉપ પર રહ્યું છે આપણો વિરાટ બરાબર વિરાટ કોહલી જે છે વિરાટ કોહલી નંબર વન છે સેકન્ડ નંબર પર છે બાબર આઝમ જે પાકિસ્તાનનો ખેલાડી છે અને ત્રીજા નંબર પર છે રોહિત શર્મા બરાબર તો અહીંયા વાત થઈ છે આઈસીસીની બરાબર

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો તો હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સુરતમાં દાંડી યાત્રામાં ભાગ લીધો ફ્રેન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમને બધાને ખબર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક અમદાવાદના સાબરમતી આશ્રમથી જે છે એ દાંડી માટે દાંડી યાત્રાને રવાના કરી હતી તો એમાં હાલમાં કયા મુખ્યમંત્રી કયા રાજ્યના મુખ્યમંત્રીએ સુરતમાં દાંડી યાત્રામાં ભાગ લીધો તો એનો રાઈટ આન્સર છે મધ્યપ્રદેશ બરાબર મધ્યપ્રદેશના જે સીએમ છે કોણ છે શિવરાજસિંહ ચૌહાણ ચૌહાણ જેમણે ભાગ લીધો ગવર્નર આપણા આનંદીબેન પટેલ અને એમપી ના કેપિટલ કોણ છે તો કેપિટલ છે ભોપાલ એમપીની રાજધાની છે ભોપાલ બરાબર એમપીમાં સૌથી વધારે જંગલો આવેલા છે બરાબર કાના નેશનલ પાર્ક આવેલો છે મધ્યપ્રદેશની અંદર નેક્સ્ટ ક્વેશન જોઈએ તો હાલમાં કયા રાજ્યમાં થવા વાળી રાષ્ટ્રીય જુનિયર હોકી ચેમ્પિયનશિપને સ્થગિત કરી દીધી મીન્સ કે આગળ વધારી દીધી છે તો એનું રાઈટ આન્સર છે મિત્રો ઝારખંડ ઝારખંડમાં થવાની હતી કઈ રાષ્ટ્રીય જુનિયર હોકી ચેમ્પિયનશિપ એને આગળ વધારી દીધી છે તો મિત્રો વાત કરીએ ઝારખંડની તો ઝારખંડનું કેપિટલ છે રાંચી બરાબર સીએમ કોણ છે હેમંત સોરેન બરાબર ગવર્નર છે દ્રૌપદી મુર્મુ ઝારખંડમાં હાલમાં રોહિણી તહેવાર મનાવવામાં આવ્યો અને સરહોલ તહેવાર મનાવવામાં આવ્યો હતો બિરસા હરિત ગ્રામ યોજના છે મિત્રો એ પણ ઝારખંડમાં ચાલી રહી છે આ બધા ઝારખંડના ફેક્ટ હતા નેક્સ્ટ છે હાલમાં નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં વિશ્વ બેંકે ભારતની જીડીપી વૃદ્ધિ કેટલા ટકાનું અનુમાન લગાડ્યું છે તો જીડીપી બરાબર ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ એનું પૂરું નામ છે તેમાં જે વૃદ્ધિ છે મિત્રો એ વિશ્વ બેંકે અત્યારે અનુમાન લગાડ્યું કેટલા ટકા ભારતનું તો દસ પોઈન્ટ એક પર્સેન્ટ આ

તો હાલમાં ત્રણ દિવસીય આયુર્વેદ પર્વનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો મિત્રો એ કરવામાં આવ્યું ભુવનેશ્વર ભુવનેશ્વર ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર ત્યાં કરવામાં આવ્યું ત્રણ દિવસીય આયુર્વેદ પર્વનું આયોજન બરાબર આયુષ મંત્રાલય સાથે મળીને કરવામાં આવ્યું છે ભુવનેશ્વરની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં કયા દેશે પોતાના બહુરાષ્ટ્રીય વાયુસેના અભ્યાસ એસેજ મીટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનની જાહેરાત કરી તો મિત્રો એ છે પાકિસ્તાન પાકિસ્તાન જે છે એને એસેજ મી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનની જાહેરાત કરી છે હાલમાં પાકિસ્તાનની વાત કરીએ તો આપણું પડોશી રાજ્ય છે દુશ્મન રાજ્ય છે ભિખારી રાજ્ય પણ છે થતું કંઈ નથી પણ ખોટું ઉછળિયા કરે છે મિત્રો એના હાલના વડાપ્રધાન કોણ છે તો એ છે ક્રિકેટર ઇમરાન ખાન બરાબર ઇમરાન ખાન જે નાઇન્ટીન નાઇન્ટી વનમાં પાકિસ્તાન વર્લ્ડ કપ જીત્યું એ ટીમના કેપ્ટન હતા અને પાકિસ્તાનનું કેપિટલ કયું છે તે છે ઇસ્લામાબાદ નેક્સ્ટ છે હાલમાં બે હરિત ઉર્જા કુશલ રાજ્ય કયો બની ગયો છે તો મિત્રો અહીંયા વાક્ય પર ધ્યાન આપજો બે હરિત હરિત શહેર બરાબર એટલે જેને વધારવામાં આવે હરિત ઉર્જામાં જેને સપોર્ટ કરવામાં આવે એવા શહેર કયા બન્યા છે તો એ બન્યા છે બિહારના બે શહેર બન્યા છે મિત્રો બિહારના બિહાર પહેલો રાજ્ય બની ગયો છે આવું કરવાવાળો તો બિહારના બે કયા કયા શહેર તો રાજગીર અને બોધ શહેર જે છે મિત્રો એમાં બે હરિત ઉર્જા કુશલ શહેર બનાવવાનો

યોગી આદિત્યના સીએમ છે કેપિટલ છે લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે અને ગવર્નર છે આનંદીબેન પટેલ છે આનંદી ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં આગ્રા આવેલું છે ત્યાં સ્થળ છે બરાબર હાલમાં ઉત્તર પ્રદેશમાં કાળા નમક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એ પણ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં કઈ બેંકે જાપાન બેંક સાથે

આજનો છેલ્લો ક્વેશ્ચન છે હાલમાં બ્રિટાનિયા કંપનીના અતિરિક્ત નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તમને બધાને ખબર હશે મિત્રો બ્રિટાનિયા બ્રિટાનિયાના બિસ્કિટ જે છે એ તમે બધાએ બચપનમાં ખાધા હશે સૌરવ ગાંગુલી બ્રિટાનિયાના પહેલાં બ્રાન્ડ એમ્બેસેડર હતા સૌરવ ગાંગુલી જે બેટ યુઝ કરતા હતા ક્રિકેટમાં એના ઉપર પણ બ્રિટાનિયા લખેલું હતું તો એ બ્રિટાનિયા કંપનીના અત્યારે અતિરિક્ત નિર્દેશક એટલે કે વધારાના નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા તો એ છે ઉર્જિત પટેલ ઉર્જિત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના એટલે કે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર એકવીસના કરંટ ના પ્રશ્નો આપણે આવી રીતના એમસીક્યુ પ્રશ્નો લઈને આવીએ છીએ બરાબર ડેલ્લી કરંટ અફેર્સના પણ વિડીયો લઈને આવીએ જો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને પીડીએફ જે તમને ટેલિગ્રામ પરથી મળી જશે બરાબર મિત્રો તમારા વોટ્સએપમાં જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરવાનું રાખજો થેન્ક યુ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ